ભાવનગરના તળાજા તાલુકાના વાટલીયા ગામે હનુમાન દાદાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ચાલતી ભાગવત સપ્તાહમાં મોરારી બાપુએ હાજરી આપી. આજે મોરારી બાપુએ વાટલીયા આનંદ આશ્રમ ખાતે હનુમાન મંદિરનું શિલાન્યાસ કર્યો. બોરડા દાઠા રોડ પર આવેલ પ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિરે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરાયું, જેમાં આજે મોરારી બાપુએ મંદિરની શિલાન્યાસ વિધિ કરી ખાતમુહૂર્ત કર્યું હતું. તળાજાના બોરડા, દાઠા, વાટલીયા, બાંભોર, વાલર, તલ્લીસાદ ગામના અગ્રણીઓ અને મંદિરના પૂજારી મહંત કાળુદાસ બાપુ, ભાવેશ બાપુ, સુરેશ બાપુ અને સાત ગામના સહયોગ સેવાભાવીઓ દાતાઓ સહિતના આયોજન તળે દાઠા બોરડા રોડ પર આવેલ આનંદ આશ્રમમાં હનુમાન દાદાનાનું મંદિર, શ્રી રામકૃષ્ણ સીતામાતા સહિત દેવી દેવતાઓના મંદિરનું નવનિર્માણ કાર્ય અને જીર્ણોદ્ધાર નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. કથા પ્રારંભ 19/5/2024 થયું હતું. કથા વિરામ તારીખ 25/5/2024 થશે. આજે બીજા દિવસે આંતરરાષ્ટ્રીય કથાકાર સંત શ્રી પૂજ્ય મોરારી બાપુ અને લોક સાહિત્યકાર માયાભાઈ સહિતે હાજરી આપી હતી અને મોરારી બાપુએ હનુમાન દાદાના મંદિરનો શિલાન્યાસ વિધિ કરી હતી અને વ્યાસપીઠ પર વક્તા તરીકે તેમના કંઠે મધુરવાણી રસપાન કરાવેલ અને વક્તા કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાને અને મહંત કાળીદાસ બાપુ અને પરિવારને આશીર્વાદ આપ્યા હતા. અહીં ભવ્ય સંતવાણી ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેમાં લોક સાહિત્યકાર માયાભાઈ સહિત નામી અનામી કલાકારો રમઝટ ઝવાવટ કરી રહ્યા છે. આજે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રોતાઓ ઉમટ્યા હતા. દાઠા પોલીસ સ્ટેશનના PSI જાડેજાને વ્યાસપીઠ પર સન્માનિત કરાયા હતા. દરરોજ દાઠા પોલીસ ટીમ ખડે પગે બંદોબસ્ત સેવા આપી રહ્યા છે, તેમજ વાટલીયા, દાઠા સહિત સાત ગામના સરપંચો, ગામજનો, અગ્રણીઓ સેવા આપી રહ્યા છે અને સાત ગામના શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે, તેમજ સંતો મહતો ધાર્મિક મંદિરના ટ્રસ્ટીઓ પ્રમુખ સહિત હાજરી આપી રહ્યા છે. અહીં હિન્દુ મુસ્લિમ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી કોમી એકતાની મિસાલ ખડી કરી રહ્યા છે. દાતાઓ દ્વારા દરરોજ સુંદર ભોજન પ્રસાદનું આયોજન થઈ રહ્યું છે. ભોજન પ્રસાદ મંડપમાં પ્રસાદ માટે લાંબી કતારો લાગે છે. મોરારી બાપુ અને વધુ સમાચાર માટે જોતા રહો અમારી ચેનલ. થોડી વારમાં વધુ વિગતો સાથે જોતા રહો અમારી ચેનલ. કેમેરામેન અલ્પેશ ચૌહાણ, રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ. પણ એ ત્રણ વસ્તુ આવે છે એટલે 800 કથા સુધી પહોંચાય છે, 900 કથા સુધી પહોંચાય છે, અને છતાંય થાક નથી લાગતો, થાક નથી લાગતો. મને હજી 79 વર્ષે એમ થાય છે કે હું આ અત્યારે ક્યાં જ કથા કરું છું, એવો ઉત્સાહ મળતા છે. આનું કારણ એક જ છે, ભવભૂતિના શબ્દો દાદા, કે ત્રણ વસ્તુ વક્તામાં ઉતરે છે. એમાં પહેલા વિંદેવ દેવતા વંશે, એક તો વક્તાને ખબર ન હોય એવો કોઈ દેવતા એનામાં ઉતરે, અને તેથી વ્યાસપીઠ ઉપર જ્યારે કોઈ પણ વક્તા બેઠો હોય ત્યારે એને મનુષ્ય નહીં સમજતા, કોઈ દેવ વિરાજમાન. એ ઈચ્છે ને શરદ દાદા, થોડું ઈચ્છે કે મને કોઈ દેવ માનો, એ તો બિલકુલ આપની જેમ સરળ સીધા, પણ એનામાં કંઈક અવતરણ થાય છે. એ પહેલું અવતરણ છે, કોઈ દેવી તત્વ એનામાં અવતરણ. બીજું અમૃતા, એની જીભ ઉપર અમૃત આવીને બેસી જાય. ભગવતી સરસ્વતી સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રની પાસે, દેવતાઓની પાસે જે અમૃત હોય, આખો કળશ લઈને આવી જાય છે વ્યાસપીઠ ઉપર, અને વક્તાને એની જીભ ઉપર અમૃત આપે છે. એટલે એના અમૃત વચનો આપણને પ્રિય લાગે, નહીંતર એની જ કથા હોય છે. છતાં કેમ આપણને આટલો રસ પડે? કારણ કે અમૃતનો અવતરણ થાય. વક્તાઓને સમુદ્ર મંથન કરીને અમૃત નથી કાઢવું પડતું, એને પ્રસાદી અમૃત એની જીભ ઉપર આવે. આ બીજું અને ત્રીજું, ભાગવત હોય, શિવપુરાણ હોય, દેવી પુરાણ હોય, એના કોઈ પણ સદગ્રંથની કથા હોય, ઉપનિષદોના પ્રવચનો હોય, વેદો, એમાં ત્રીજું એ વક્તામાં આત્માની કળા ઉતરે છે. આ ત્રણ વસ્તુ જ્યારે આવે વક્તામાં, ત્યારે એ વક્તા વર્ષો સુધી કથાનું થાય, અને એ વક્તાને ખબર પણ ન હોય. દાદા બોલતા હોય કે કોઈ પણ વક્તા બોલતા હોય, હમણાં જ મેં દાદાના સુપુત્રને અમારા તરગાજડામાં સાંભળ્યું, કેટલો આનંદ થાય એમને, કેટલી પ્રસન્નતા થાય આશીષને સાંભળ્યું. ત્યારે એમણે હંમેશા હું માર્ક કરું કે ત્રણે ત્રણ વસ્તુ ઉતરી છે સાહેબ, દૈવત્વ ભણવું. આમ તો બ્રાહ્મણ દેવતા એ તો પૃથ્વીના દેવતા તો પહેલેથી છે, એ તો પૃથ્વીના દેવતા તો દેવતા પણ તો છે, પણ વિશેષ રૂપે દેવતા પણ ઉતરે, અમૃત આવી ઊભું રહે, અને કથાને કહેવા માટેની આત્માની કળા ઉત્પન્ન થાય.
શરીરની કળા નહીં. અમે આમ હાથ કરીએ કે આમ હાથ કરીએ કે સૌની પ્રસ્તુતિ હોય એ ઠીક છે, પણ આત્મકળા વ્યાસપીઠ ઉપર આવીને પત્તામાં પ્રવેશ કરતી હોય છે એવા પૂજ્ય દાદા કથા સંભળાવી રહ્યા છે. મને મને કથા દાદાની કથા છે તો મને ખબર જ નહોતી. આપણે કીધું તું મને કીધું તું કીધું તું કે કીધું તું ને વિનોબાજીને કોઈ વિનોબાજીને કોઈ એમ પૂછ્યું કે તમારા શાંતિરામ બાપુ નો તો બહુ મારી સાથે આત્મીય સંબંધ. આજે પૂજ્ય દાદાની કથા અહીંયા છે. ત્રણ લક્ષણો બતાવ્યા છે કે કોઈ પણ કથાનું ગાયક જ્યારે વ્યાસપીઠ ઉપર બેસે છે ત્યારે એનામાં ત્રણ વસ્તુ ઉતરે છે. અમે રામાયણ કહીએ કે ભાગવત કહીએ કે જે જે આપણા પૂજનીયો કથાનું ગાયન કરે એમાં અવતારો તો આવે છે. ભાગવતજીમાં એ અવતારોની કથા આવે, વંશોની કથા આવે,